કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોની મુલાકાત લઈએ છીએ. અને ખેતીની અંદર ખેડૂતો કેમ ગાય આધારિત ખેતી તરફ વળે, કેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે, કેમ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ તરફ ખેડૂતો વળે, ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂત જે છે એ કેમ વેપારી બને, એના માટેના એ મિત્રો એ કિસાન સફર ટીમના એ હંમેશા પ્રયત્નો રહેલા છે. ત્યારે મિત્રો, ખેતી જે છે એ ખોટનો ધંધો નથી, પણ ખેતી જે છે એને આધુનિક પદ્ધતિથી કરવામાં આવે, ખેતીની અંદર જે છે એ જુદા જુદા આયામો જે છે એ સર કરવામાં આવે, તો ખેતી પણ જે છે એ સારી રીતે ખેતી કરી શકીએ છીએ. ત્યારે આપણી સાથે આજે પ્રાકૃતિક ખેતી કરતાં, ગાય આધારિત ખેતી કરતાં જે પાલિતાણા વિસ્તારની અંદર ખૂબ જ જે છે એ સારું એવું કામ કરે છે અને પોતે ખેતીને સમૃદ્ધ બનાવી છે અને એક ઉદાહરણ જે છે એ ખેડૂતોને જે છે એ ઉદાહરણરૂપ ખેતી કરી છે એવા લગધીરસિંહ સરવૈયા આપણી સાથે છે. તો એમની પાસેથી આજે આપણે પ્રાકૃતિક ખેતી શા માટે, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોએ શા માટે અપનાવવી જોઈએ, લોકોએ પ્રાકૃતિક વસ્તુ શા માટે ખરીદવી જોશે, આની વાત જે છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપનો પરિચય લઈ, ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? સરવૈયા લગધીરસિંહ દયુભા, ગામ દેદડા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર, ગુજરાત. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 6355-32-33-37. હવે લગધીરસિંહ, તમે પ્રાકૃતિક ખેતી જે છે એ શા માટે અપનાવી? પ્રાકૃતિક ખેતી સૌ પ્રથમ ભાઈ આપણે ગોટીને આવ્યા હતા ભાઈ, હા, અજીતજીની બધાએ, પણ એને સમજાવ્યું કે ભાઈ દવા ખાતર જે ભીંડાના છોડને છે કે કોઈ પણને આપણે આપી તો એ અંત્ય જવાના છે, તો એની અંદર જ તે આપણે ભીંડો ધોઈ નાખીને એમનેમ શાક ખાઈ નાખીએ. અને કંપનીઓ એવું કહેતું હોય કે આને 8 દિવસ ન ખાવાના, આપણે તો ભીંડાનો છંટકાવ કરીને સીધું 2 દિવસમાં આપણા પેટમાં વહી ગયો હોય તો એના આડઅસર વધારે જોવા મળે છે. અત્યારે તો ખૂબ પ્રમાણમાં જોવા મળે છે કે ભાવનગર જિલ્લો મારા ખ્યાલ પ્રમાણે તો પહેલા નંબર આવવાની તૈયારીમાં છે કે થાઇરોઇડ છે, કેન્સર છે, એટેક છે, એવા જે બિયારણ બીમારી છે એ વધારે થાય છે. અને મારા ગામમાં તો એવા હાવ ઓછા કેસ હતા અને આવી બધી વધારે જે મહિલાઓ છે, નાના બાળકો છે કે એ લોકોને બીજા વ્યસનો ન હોય અને છતાંય જો આવી બીમારી થતી હોય તો એનું કારણ જાણવા મળ્યું કે આ દવા ખાતરના વધુ પ્રમાણના ઉપયોગથી આ વસ્તુ થાય છે. એટલે આવી સમજ મળી અને પ્રાકૃતિક ખેતી મેં શરૂ કરી દીધી. તમે શરૂ કર્યાનો કેટલો સમય થયો છે અને તમે કયા કયા પાકો લ્યો છો અને એ પાકોની અંદર તમને ક્યાં અડચણ પડી અને આ અડચણો દૂર કરવા તમે કયા પગલાં ભર્યા છે? પાકો તો જો કે મેં ઘણા પાકોમાં પ્રયત્ન કર્યો, એમાં ઘણા પાકો સફળ જ રહ્યા છે મોટાભાગના. પ્રાકૃતિક ખેતીમાં જો વ્યવસ્થિત ચાર સિદ્ધાંતો અને 5મો સિદ્ધાંત મિશ્ર પાક, એ બધા સિદ્ધાંત અપનાવીને જો ખેતી કરવી એટલે રિઝલ્ટ 100% મળે છે, ઉત્પાદન પણ સારું જ મળે છે, રાસાયણિક કરતાં ઓછું ઉત્પાદન નથી મળતું. પણ એના પાછળ થોડોક લેબર ખર્ચો થોડોક હોય છે, પણ સારું ખાવા માટે થોડોક પ્રયત્ન તો પણ કરવો પડે, એના સામે બજાર ભાવ પણ વધારે મળે. તમે પાકો જે લીધા છે એમાં તમે કયા કયા પાકો વાવ્યા છે, વાવ્યા હતા અને કેટલા સમય થયો છે તમે આ ખેતી કરો છો? એમ દાખલા તરીકે જેમ તમે આપણે શેરડી વાવી અને એનો ગોળ બનાવ્યો હતો, તો એવી રીતની તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો? આમ તો પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં 5 વર્ષ પહેલાં કરી હતી, આ મારું રનિંગ 6ઠું વર્ષ છે. અને શરૂઆતમાં મેં કપાસ મગફળીમાંથી શરૂઆત કરી હતી તો એમાં મને 35,000 ઉત્પાદન મળ્યું હતું એ સમયે, બરાબર. તો મને ખોટ નહોતી, અમુકનું સારું હતું વગર ખર્ચે અને મહેનત થોડીક વધારે કરવી પડી હતી. અને બીજા વર્ષે હળદર છે, શેરડી છે, એવા બધા નોખા નોખા પાકો કર્યા હતા. શાકભાજીમાં ટમેટી છે, રીંગણ છે, એવા બધા પાકો કર્યા. પણ સૌ પ્રથમ જેટલું આપણે મગફળીના તેલ ઉપર ખાવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ, એનું કારણ છે કે એમાં હવે આજકાલમાં
જંતુનાશક દવા તો મગફળીને છાંટે છે, પણ ખડ બાળવા માટેની જે દવા વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે ને એ બહુ વધારે આડઅસર કરે છે જંતુનાશક દવા ખાતર કરતા હોય તે. બરાબર. એટલે આનો ઉપયોગ વધારે કરવાનો ને મેઇન બે વસ્તુ છે, એક શાકભાજી વ્યવસ્થિત સારા હોવા જોઈએ, અનાજ અને તેલ. બરાબર. જો એટલું માણસો ખાતા થઈ જાય ને તો એને 50% બીમારી આમનામ ઓછી થઈ જાય, ઓછી થઈ જાય, જે ડૉક્ટરનો ખર્ચો હોય ને એ એને ઘટી જાય. તો આ જે અત્યારે તેલ બજારમાં જે મળે છે, જે ડબલ રિફાઇન્ડ તેલ હોય છે, ઘણા સૂર્યમુખીના તેલ હોય છે, ઘણા જે છે એ સોખાના તેલને એવું કહે છે, તો એની સરખામણીએ મગફળીનું તેલ કેમ ઉત્તમ ગણી શકાય? પહેલાં પ્રથમ તો મને એ સાચું નથી લાગતું કે સોખામાંથી અને મકાઈમાંથી તેલ નીકળે જ નહીં. જે લોકોનો લોટ થાય એનો તેલ ન નીકળે. અને મેં એવો એક પ્રયત્ન કર્યો હતો કે સનફ્લાવર તેલ એક વાટકામાં લીધું અને આખો દિવસ રહ્યું ને તે તેલ ઉડી ગયું. તેલ વસ્તુ છે એ ઉડે નહીં. બરાબર. હવામાં બાષ્પીભવન ન થાય. અને મારા એવો 10 રાજ્યના ગ્રુપ મારી પાસે હતા, તો એક MPમાંથી મનોહરભાઈ કરીને એવું કીધું હતું કે મારે તેલ જોઈએ છે. હું કહું તો તેલ તો મળી જાય પણ શું કિંમત? એ કે મારે હાવ સસ્તું હોય ને એવું. હું કહું સસ્તું પ્રાકૃતિકમાં તમને મળે નહીં. એ કે મારે ક્યાં પ્રાકૃતિક જોઈ શકે, મને તો સસ્તું ગમે એવું કોસ્ટ નીચી જવી જોઈએ. બરાબર. એટલે મેં એને પછી વાત કરી કે ભાઈ આ વસ્તુ મારી પાસે ન મળે, પણ છતાં એક પ્રસંગમાં હું ગયો હતો ને તો એક જેસરથી એક મારા ભાઈ મિત્ર હતા એ મને હાર્યા હતા. મેં એને આમ પસ્તાપિત વાત કરી કે ભાઈ આવી રીતે એક કસ્ટમર માગતો હતો કે અમારે જેસરમાં જોઈએ એટલું મળે. હું કહું હું કે તેલ જ તે મગફળીનું કહ્યું મગફળીનું, પણ હું તમને ચોખવટ કરું એની અંદર એક પણ ટીપું મગફળીનું તેલનું નહીં હોય. પણ ખાનાર વ્યક્તિ એમ ન કહીએ કે આ મગફળીનું તેલ નથી. સ્માઇલ તળે બધું કોઈ પણ વસ્તુ કરે ને તો એમાં મગફળીની સ્માઇલ આવે, પણ આ બધું આવે છે કેમિકલ જ તે. બરાબર. પ્યોર કેમિકલ. અને મને ભાવ કેવો આપ્યો 1500 થી 1600 રૂપિયાનો ડબ્બો. એટલામાં તૈયાર થઈ જાય એમ. એટલામાં તૈયાર થઈ જાય. એટલે બજારમાં જે લોકો ખાય છે ને મોટાભાગે એ પામ તેલ એની પણ કેમિકલ વધારે ખાય છે. અને એના જ કારણે જે છે આ રોગ, એના કારણે રોગ થાય છે વધારે. એ તો ખેડૂતો એ અથવા તો ખાનાર વર્ગે તેલ જે છે એ કેવું પસંદ કરવું જોઈએ? એ પ્રાકૃતિક તેલ જે છે એ ન કરે તો કાંઈ નહીં, પણ શુદ્ધ મગફળીમાંથી તેલ કરવા માટે ખેડૂતોએ શેનો આશરો લેવો જોઈએ, માણસોએ શેનો આશરો લેવો જોઈએ એ અમારા મિત્રોને વાત. સૌથી વધારે તો રાસાયણિક મગફળી હોય તો એ પણ ખાવો, પણ સૌથી વધારે છે ને દવા ખાતર જે ન વાપરતા હોય ઘણા સમયથી જમીનમાં, અને એ જે મગફળીનું તેલ કાચી ઘાણીનું ખાય ને એ સૌથી બેસ્ટ. રિફાઇન્ડની જરૂર નથી. રિફાઇન્ડની જરૂર નથી. જો કે કાચી મગફળીનું છે એમાં રિફાઇન કરે છે અમુક લોકો, પણ ખાલી કપડાથી જ કરે છે. બરાબર છે. હા હા. એટલે કે ટૂંકમાં સીધું જે છે રિફાઇન કરવા માટે એક્સ્ટ્રા કેમિકલ નાખવું પડે ને, કરીને જે એને ઊંસું કરીને જે શુદ્ધ કરવામાં આવે એવું નથી કરવું. એવું નથી કરવું. ખાલી જે છે ડબલ ફિલ્ટર કરી અને ફિલ્ટર કરીને જે આવે છે એ તેલ ખાવું જરૂરી છે. મિત્રો, આપને ખબર છે કે જે જેવી રીતે વ્યસન જે છે કરવાથી એ ઘણા બધા રોગો જે છે થાય છે. બરાબર. જે તમાકુ બીડી સિગારેટથી જે નુકસાન થાય છે એવું જ નુકસાન એ મિત્રો આ તેલ છે, શાકભાજી છે, અનાજ છે, તો આમાં પણ જે છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનું ખૂબ મોટું પ્રમાણ હોય અને એમના કારણે જે છે એ આ કેન્સર જેવા માનસિક રોગો અને અનેક રોગોનો ભોગ એ લોકો બને છે. ત્યારે દરરોજ જે છે આખે આખા દિવસની આપણે વાત કરીએ તો 2 વખત જે છે અથવા તો 3 વખત જે છે એ તેલનો ઉપયોગ એ પોતાના સ્વાસ્થ્ય એટલે કે ટૂંકમાં શરીરમાં હોમતા હોય છે. તો સારું તેલ જો આપણે નહીં ખાઈએ તો એ કેમિકલવાળું તેલ જ્યારે આપણે ખાશું તો આપણા શરીરની અંદર ખૂબ જ નુકસાન થવાનું છે અને આપણને ન ખબર પડતા આપણે રોગને આમંત્રીએ છીએ અને ડૉક્ટરને જે છે એ આપણા પૈસા આપવા પડશે. ત્યારે આ તેલની અંદર આપણે જે વાત કરી કે કેમિકલવાળું તેલ તમારે બજારમાં જોવે તો એ બજારમાં 1500 થી 1600 રૂપિયાનું મળી જવાનું છે અથવા તો 2200 થી 2500નો ડબ્બો મળશે. ત્યારે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું તેલ આ વર્ષે તો ઉતારા ઓછા છે એટલે ભાવ પણ વધવાના છે. એટલે કે ટૂંકમાં 3000 થી 4000ની વચ્ચે જેવો ભાવ એ કદાચ એનો રહેશે, પણ એ ભાવ જે છે એ દેવો આપણે જરૂરી બનશે. કારણ કે જો એને આપશો તો એ ખેડૂતોને પણ જે છે એ ફાયદો થવાનો છે, કારણ કે ઓછા ભાવનું જે છે એ તેલ જે છે સારું તેલ તમને ક્યારેય મળવાનું નથી. તો શુદ્ધ અને તમે જે છે મગફળી ખરીદીને પણ તમે કઢાવો. હવે કાચી ઘાણીઓ દરેક ગામડા મોટા ગામડાઓમાં થઈ ગઈ છે, તો ડાયરેક્ટ મગફળી લઈને તમે કરાવશો તો પણ જે છે એ તમને એની અંદર વાંધો નહીં આવે. પણ તમે જ્યારે આવી રીતના જ્યારે તમારા સ્વાસ્થ્ય માટે આપણી પહેલી કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નહીં રહ્યા. જો આપણું શરીર સારું હશે તો આપણે બીજા બધા કામો સારા કરી શકશું અને એ આવી જે જ્યારે તમને પ્રાકૃતિક વસ્તુ ખાવી છે તો ચોક્કસ જે છે તમે એનું કરી શકશો. લખધીરસિંહ, તમે જે છે આ હળદર અને ગોળ જે છે એ જ્યારે બજારમાં આપો છો
તો તમારી વસ્તુ જ્યારે બજારમાં લોકો લઈ ગયા છે ત્યારે લોકોનું શું કહેવાનું છે, તો લોકોએ તમને જે છે એવો કેવા પ્રતિભાવ આપ્યા? લોકોના પ્રતિભાવ તો પાંચ જણાના તો એવા પ્રતિભાવ આવ્યા કે બીજો ગોળ ખાવ ને તો એ પસંદ જ નથી પડતો અને શરીરમાં જ પણ અસર બતાવે છે એની. તો તમે મને તમારી પાસે જો આ વર્ષે ગોળ ન બનાવ્યો અને આવતા વર્ષે બનાવવાના હો તો આ વર્ષ પૂરતો તમે મને ગમે એથી પ્રાકૃતિક ગોળ ગૂંથી આપો. આવડો મોટો આવડી મોટી ડિફેક્ટ પડે છે ગોળમાં તે. અને હળદર તે એવી રીતે છે કે હળદર છે ને હું એવી રીતે પ્રોસેસ કરું છું કે એની સિપ્સ કરીને અને પછી પાવડર બનાવું છું, ડાયરેક્ટ ગાંઠિયા બોઇલર કરી નથી કરતો. બરાબર છે. એટલે એમાં જે કર્ક્યુમિન કર્ક્યુમિન છે પછી એના જે ગુણો છે એ જળવાઈ રહેશે એવો ને એવા. મિત્રો આજે છે એક ખાસ કરીને આ બાબતોની, કારણ કે જે આપણે મસાલા પણ જે ખાઈએ છીએ જે અંદર જે નાખીએ છીએ તેલ ખરાબ શાકભાજીના મસાલાઓ લાકડાના વેરવાળા કલરવાળા સુગંધ બીજી, તો આ બધું જે છે એ આપણે જ્યારે નાખીએ છીએ ને એ આપણા શરીરમાં આપણે નાખીએ તો આ રોગ ન થાય તો બીજું થાય શું? મિત્રો આ માટે જે છે એ તમે પ્રાકૃતિક ખેતી અપનાવો અને પ્રાકૃતિક ખેતી જે કરતા હોય એ ખેડૂત મિત્રોની તમે મુલાકાત લો. કિસાન સફર પ્રાકૃતિક હાટનો અનુભવ તમને કેવો રહ્યો? તમે જે છે કિસાન સફર પ્રાકૃતિક હાટમાં તમારો ગોળ ગયેલો તો તમને જે છે એ શું લાગ્યું એ અમારા મિત્રોને વાત કરો. કિસાન સફર હાટની અંદર સૌથી વધારે મને એવું લાગ્યું કે જે ખેડૂતો આવી રીતે સોનું પકવતા હોય પણ એનો કોઈ મૂલ કરીએ કે એવો હોય નહીં, પણ આ ચેનલ દ્વારા દરેક લોકોને ખબર પડે કે ભાઈ આ ખેડૂતો આવી રીતે આવી વસ્તુ બનાવી છે તો ફટ લઈને અહીંથી ડાયરેક્ટ એવી વસ્તુ વેચાઈ જાય છે. આમ બજારમાં ગોળ ગયા વર્ષે 40 રૂપિયા ભાવ હતો, મારો 100 રૂપિયા ભાવ હતો, પણ ગોળ બન્યો ને ત્યાં જ તે 50% વેચાઈ ગયો. એટલે કિસાન સફરે જે છે તમને હેલ્પ કરી, કિસાન સફર પ્રાકૃતિક હાટ જે છે તમારો ગોળ જે છે ત્યાં લઈ અને તમે આપો અને એને વેચો તમારો, એટલે કે ખેડૂતોનું સીધું વેચાણ જે છે પ્રાકૃતિક હાટની દ્વારા ખેડૂત પોતાના ભાવે લગદીરસિંહ કીધું 100 રૂપિયા વેચવાનું એટલે 100 રૂપિયામાં જે છે આપો. હળદર જે છે એ તમારે કીધું એ ભાવે વેચો તો એ ભાવે વેચો, હળદરના 200 રૂપિયા વેચે. જે ખેડૂત કે એ ભાવે વેચાણ કરી દે છે એ કિસાન સફર પ્રાકૃતિક હાટ છે. મિત્રો તમારે પણ જે છે આવું કિસાન સફર પ્રાકૃતિક હાટ દ્વારા તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય 100% હાસું હોવું જોઈએ, ખોટું જે છે એ નહીં હાલે. બરાબર, તમે જે છે એ દિલથી જે છે એને પછી ટેસ્ટ કરાવે તો એ ટેસ્ટ જે છે એ જો તમારો ફેલ ગયો તો એ ટેસ્ટની જવાબદારી ખેડૂતની રહે. ખેડૂત એટલે કે ટૂંકમાં જે વસ્તુ જે તૈયાર થશે એ વસ્તુ 100% પરફેક્ટ કરતા હોય તો કિસાન સફર પ્રાકૃતિક હાટનો જે છે એ તમે સંપર્ક કરજો તો એ તમને જે છે મદદ કરશે વેચવામાં. અને બીજા મિત્રોને પણ જે છે જે મિત્રોને આવું તેલ છે ગોળ છે હળદર છે હરસું છે તમામ વસ્તુ બાજરાથી માંડી ધાન્ય વર્ગની તમામ વસ્તુ જે છે અમારા ખેડૂત તૈયાર કરે છે એ વસ્તુ તમને ત્યાંથી મળી જશે. એનો હેલ્પલાઇન નંબર છે 98-2-44-33-35. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે વધારેની માહિતી અથવા તમે જે છે આ શાકભાજી અત્યારનો સમયગાળો છે તો લગદીરજી આજે નાની નાની કીટો તૈયાર કરી છે કે જે દેશી બિયારણો હોય જે મૂળા છે ગાજર છે બીટ છે તો એ પણ જે છે એ 100 રૂપિયાની અંદર તમને 10 શાકભાજી એના બી નાના નાના ભલે ઝાઝુ નહીં પણ ટૂંકમાં ખાવાય એટલું એ તમને જે છે ત્યાંથી એ કીટ પણ જે છે એ કિસાન સફર પ્રાકૃતિક હાટમાંથી મળી રહેશે. લગદીરસિંહ આજે તમે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની વાત કરી કે ભાઈ પ્રાકૃતિક વસ્તુ શા માટે અને પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ એની વાત સરસ મજાની કહેવા બદલ હું એજે મૂળજી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.